गुजरात प्रदेश भाजप द्वारा सरदार वल्लभ भाई पटेल की जन्मभूमि करमसद थी काढवामां आवेल जन आशीर्वाद यात्रा सूरत जिल्लाना पलसाणा तालुकाना कडोदरा खाते आवी पहोंचता भाजपना कार्यकर्ताओ द्वारा तेनुं भव्य स्वागत करवामां आव्युं हतुं। पलसाणा तालुकाना कडोदरा खाते केन्द्रीय मंत्री दर्शनाबेन जरदोशनी उपस्थितिमां पहोंचेल भाजपनी जन आशीर्वाद यात्रा आवी पहोंचता भाजप युवा मोर्चा द्वारा भव्य स्वागत करी विशाल रेली बाइक रेली काढवामां आवी हती। જ્યારે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે કડોદરાના અકડામુખરી મંદિરે દર્શન કર્યા હતા, જ્યારે કડોદરાની મગનવાડી ખાતે ભાજપના કાર્યકર્તાઓની યોજાયેલ સભામાં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ તથા ગુજરાત રાજ્યના મંત્રી ગણપતભાઈ વસાવા અને ઈશ્વર પરમારે કાર્યકર્તાઓને ભાજપની કલ્યાણકારી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડવા માટે અપીલ કરી હતી। જન આશીર્વાદ યાત્રા જ્યારે આજે સુરત જિલ્લામાં પ્રવેશી ત્યારે મારા પોતાના ઘરમાં આવી હોય અને ખૂબ ઉત્સાહભેર વિવિધ સમાજો દ્વારા આદિવાસી સમાજના સ્પેશિયલ નૃત્યો દ્વારા સ્વાગત થયું। બહેનોએ પણ વિવિધ ભૂષા સાથે સ્વાગત થયું। હનુમાનજીના દર્શન કરીને જ્યારે અહીંયા આવી ત્યારે સમાજના સ્વાગત સાથે ખૂબ આનંદની લાગણી અનુભવ કર્યો। જ્યારે તમને આટલું મોટું ખાતું મળ્યું છે તો આના દિવસમાં દક્ષિણ ગુજરાતને શું ફાયદો થશે? દક્ષિણ ગુજરાતને નહીં, આખા ગુજરાતને ફાયદો કરવાનો છે, આખા દેશને ફાયદો કરવાનો છે। અમે ચોક્કસ મિશન સાથે જ્યારે આગળ વધી રહ્યા છે, આટલી મોટી જવાબદારી બની છે ત્યારે ટેક્સટાઇલ અને રેલ મંત્રાલયની અંદર ખૂબ નવા પ્રયોગો સાથે અમે આગળ આવશું। અઢાર વર્ષ બાદ સુરતની મહિલાના ચાન્સ મળ્યો, શું કહેશો? અમારા માટે ગર્વની વાત છે કે મહિલા તરીકે હું 12 વર્ષથી સાંસદ હતી અને આ વખતે એમણે જ્યારે 11 મહિલાઓને મંત્રીપદ આપ્યું ત્યારે મને સ્થાન મળ્યું।